एक साथ 10,000 થી વધારે અમાઉન્ટ જમા ના કરાવી શકો, ખાતાની અંદર ટોટલ 1,00,000 થી વધારે જમા રકમ ના કરાવી શકો અને ગમે ત્યારે ખાતાની અંદર 50,000 થી વધારે બેલેન્સ ના રહી શકે. આ થોડીક બોલશો ના એપ્લિકેશનને બાદ કરતા તમે આ ખાતું અવશ્ય ચલાવી શકો છો અને કોઈ પણ દસ્તાવેજી પુરાવા વગર તમારી નજીકની બેંક શાખાનો સંપર્ક કરી અને ખાતું ખોલાવી અને પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ લઈ શકો છો. મને લાગે છે કે આ આ યોજનાની એક ખૂબ જ સુંદર વાત છે, કારણ કે એવા ઘણા બધા લોકો ગામડેથી માઇગ્રેટ થઈને ગામડેથી શહેરમાં રોજીરોટી મેળવવા માટે જતા હોય છે અને ઘણીવાર એવું થતું હોય કે અત્યારે જેવી રીતે ઉનાળાની સિઝન આવી છે તો આપણે દર્શક મિત્રો ઘણી બધી જગ્યાએ જોતા હોઈશું કે શેરડીના પેલા કોલા જોવા મળે છે, તો એવી રીતે સિઝનલ બિઝનેસીસ કરવા માટે ગામડામાંથી શહેરમાં લોકો જતા હોય છે અને એવા લોકોએ જ્યારે આવું કોઈ ખાતું ખોલાવવું હોય તો એ ગામના કે કોઈ ડોક્યુમેન્ટ્સ ન હોય ત્યારે ચોક્કસ આ યોજનાનો લાભ લઈ શકે અને આવા ખાતા ખોલાવી શકે. ચૌહાણ સાહેબ, મને એક બીજો પ્રશ્ન એવો થાય કે આ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે શું કોઈ ફી ચૂકવવી પડે અથવા કોઈ ચાર્જ આપવો પડે કે શું? પીએમજેડીવાય ખાતું ખોલાવવા માટે કોઈ ફી લેવાનો થતો નથી, ફ્રી ઓફ મફત સેવા આ આપણને. પટેલ સાહેબ, મને એક એવો પ્રશ્ન થાય કે 18 વર્ષથી નીચેની વ્યક્તિ જે હોય, હમણાં આમ તો આપણે વાત થઈ કે 10 વર્ષથી ઉપર ખોલાવી શકે, પણ એ જે સગીર વ્યક્તિ છે એ ખાતું ખોલાવે તો એ ખોલાવી શકે અને પછી એને ઓપરેટ કોણ કરે, કે એના વિશે થોડીક માહિતી આપશો? કોઈ પણ સગીર